સુરતમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો છે વરસાદ વરસ્યો અડાજણ ગૌરવપથર રાંદેર વિસ્તારમાં પણ વરસાદી માહોલ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે વહેલી વાતાવરણ હતું સુરત શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટો આવ્યો અને રસ્તા ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું છે સુરતના નવી સિવિલ હોસ્પિટલથી મજુરા ગેટ જવા તરફનો માર્ગ છે અને ત્યાં આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દર વખતની જેમ આ વખતે પણ જે રીતે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા હોય છે ત્યારે પાણીનો નિકાલ સહેલાઈથી થવો જોઈએ ન થતાં આ પ્રમાણેની સ્થિતિઓ સર્જાતી હોય છે વાહન ચાલકો જ્યારે રોડ રસ્તા પરથી વાહનો હંકારી રહ્યા છે ત્યારે તેમને ખ્યાલ નથી હોતો કે રસ્તા ઉપર ખાડો ક્યાં છે એટલે ધીમી ગતિએ આ પ્રમાણે રોડ રસ્તા ઉપર તેઓ વાહનો હંકારતા નજરે આવી રહ્યા છે તસવીરો છે નવી સિવિલ હોસ્પિટલના પાછળનો ભાગનો વિસ્તાર છે જ્યાં આ પ્રમાણે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાત્રિ દરમિયાન બફારાનો અનુભવ થયો હતો ત્યાં સવારની પહોરમાં જે પ્રમાણે વરસાદી ઝાપટું આવ્યું છે ત્યારે આ વરસાદી ઝાપટામાં ઠેર ઠેર નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે આ રસ્તા ઉપર જે ગટર લાઈન છે એ ચોકઅપ થઈ ગઈ છે અને જેના કારણે જે પાણીનો નિકાલ છે એ સહેલાઈથી નથી થઈ રહ્યો ત્યારે વરસાદની મોસમ છે એ અત્યારે હાલ જઈ રહી છે ત્યાં છેલ્લે છેલ્લે પણ સુરત મહાનગરપાલિકાની પોલ છે એ ખોલતા નજરે આવી રહ્યા છે આ પ્રમાણેનો વરસાદી પાણીનો ભરાવો સુરત શહેરમાં અત્યારે હાલ અલગ અલગ વિસ્તાર જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આ પ્રમાણે પાણીનો ભરાવો થયો છે અને પાણીનો નિકાલ નહીં થતાં લોકો પરેશાન છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એવી અસ્મિતા સુરત